હેલો એવરીવાન વેલકમ બેક ટુ ટ્રાઇન ટેસ્ટ કિચન આજે આપણે બનાવીશું સુરતી ચીઝ કોટાળાને ભુલાવી દે એવું એકદમ ટેસ્ટી શાક બનાવવાની રેસીપી તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલો બેલાયકન જરૂરથી પ્રેસ કરજો તો ચાલો સ્ટાર્ટ કરીએ તો ટેસ્ટી શાક બનાવવા માટે આપણે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય ત્યારબાદ બે મીડિયમ સાઇઝની ડુંગળીને ફાઇનલી ચોપ કરીને ઉમેરી છે આપણે એને સાતળી લેવાની છે તેલમાં એકદમ સરસ સતળાઈ જાય કાચો ટેસ્ટ બિલકુલ ન આવે અને કલર એનો થોડો બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાની છે સાથે આપણે એક ચમચી આદુ અને લસણની પેસ્ટ પણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો લગભગ બે મિનિટનો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ડુંગળીનો કલર આવી ગયો છે સતળાઈ ગઈ છે હવે આપણે ટમેટા ઉમેરીશું તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના ટમાટરને ફાઇનલી ચોપ કર્યા છે એને પણ આપણે ડુંગળી સાથે મિક્સ કરી સાતડી લેવાના છે ટમાટરની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની છે તો ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ત્યારબાદ વ્યવસ્થિત મિક્સ કરશું કવર કરશું અને કવર કરીને આપણે ટમાટરને ચડવા દઈશું તો લગભગ બે મિનિટનો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે ટમાટર આપણે એકદમ સરસ ચડી ગયા છે આપણે મેશ કરીએ તો એકદમ આસાનીથી આ રીતે મેશ થઈ જાય છે અને બધા જ ટમેટાને આપણે આ રીતે મેશ કરી ગ્રેવીને એક રસ કરી દેવાની છે ત્યારબાદ હવે આપણે મસાલા ઉમેરીશું તો વન ફોર્ટી સ્પૂન હળદર એકથી દોઢ ચમચી ધાણાજીરું પાવડર અને એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને બધા જ મસાલાને ફરીથી ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી તેલમાં આપણે સાતળી લેવાના છે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે સાતડવાના છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ તેલ છૂટું પડી ગયું છે હવે અહીંયા મેં એક કપ જેટલા કોર્ન લીધા છે અને કોર્ન મેં સ્ટીમમાં બાફી લીધા હતા એ આપણે ઉમેરીશું તો તમે ક્વોન્ટિટી કોર્નની વધુ ઓછી કરી શકો છો તમારે ઓછા ઉમેરવા હોય તો તમે ક્વોન્ટિટી ઘટાડી શકો છો હવે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું અને ફરીથી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે કવર કરીશું અને કવર કરીને લગભગ મીડિયમ ફ્લેમ ઉપર બે મિનિટ સુધી ચડવા દઈશું બે મિનિટ બાદ ખોલીને ચેક કરીશું તમે જોઈ શકો છો કે ગ્રેવી ખૂબ જ સરસ થીક થઈ ગઈ છે હવે આપણે ગ્રેવીને વધુ રીચ બનાવવા માટે કાજુની પેસ્ટ ઉમેરીશું તો અહીંયા મેં દસથી બાર નંગ કાજુને ગરમ પાણીમાં અડધો કલાક પલાળ્યા હતા ત્યારબાદ એને આપણે મિક્સર જારમાં આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે તો એ પેસ્ટનો આપણે યુઝ કરવાનો છે એ પેસ્ટ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવી ગયો છે ગ્રેવીનો હવે આપણે કસૂરી મેથી ઉમેરીશું તો એક ચમચી જેટલી કસૂરી મેથી હાથ વડે રબ કરીને ઉમેરવાની છે ત્યારબાદ બે ચમચી જેટલું ખમણેલું પનીર ઉમેરવાનું છે તમારી પાસે હોય તો ઉમેરજો અને ના હોય તો સ્કીપ કરી શકો છો પણ પનીર ઉમેરવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે તમે જરૂરથી ઉમેરજો હોય તો બરાબર મિક્સ કરી લેવાનું છે ફરીથી આપણે કવર કરીને એક મિનિટ સુધી કૂક કરી લઈશું જો તમને ગ્રેવીની કન્સિસ્ટન્સી થોડી ઠીક લાગતી હોય તો તમે હૂંફાળું ગરમ પાણી ઉમેરી ગ્રેવીની કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો હવે આપણે થોડી ખાંડ ઉમેરીશું જો તમે સ્વીટ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તમને આ રેસીપી કેવી લાગે છે એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો હવે થોડી દાણાભાજી ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરશું અને ફરીથી આપણે કવર કરી એક મિનિટ સુધી કુક કરી લઈશું તો એક મિનિટ બાદ તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટેસ્ટી મકાઈનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ગરમા ગરમ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં સવ કરી ઉપરથી ચીઝ અને ધાણાભાજી વડે ગાર્નિશ કરીશું આ શાકને તમે રોટી પરાઠા નાન સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને કેવું બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો તમને મારી આ રેસીપી ગમી હોય જો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલો બે લાયકન જરૂરથી પ્રેસ કરજો તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ